નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે સામને આજે આપણે અંગ્રેજીમાં પુનરાવર્તન કરીશું. તમે આગળ કરી ગયા સેમ એવું ને એવું પુનરાવર્તન કરવાનું છે. કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડવાનું. તો આ પહેલી લાઇન કેપિટલની છે ને આ સ્મોલની છે, એટલે એને કેપિટલને એના સ્મોલ મૂળાક્ષર સાથે જોડવાનું. તો આ એન છે તો અહીંયા કયો છે નાનો એન, તો આ રહ્યું. તો આને આવી રીતે જોડવાનું. પછી છે ક્યુ, તો ક્યુને સ્મોલ ક્યુ સાથે જોડવાનું. પછી યુ, પછી આવશે આર, તો આર આ ઉપરવાળું કેપિટલ એને અહીંયા સ્મોલ સાથે જોડવાનું. પછી ડબલ્યુ, પછી ટી, આવી રીતે જોડી દેવાનું. પછી નીચે છે પ્રશ્ન નંબર બે, ચિત્ર ઓળખી તેના પહેલાં મૂળાક્ષર સાથે જોડો. અહીંયા ચિત્ર ઓળખીને એના મૂળાક્ષર સાથે જોડવાનું છે. તો આ શું છે, વાંદરો, એમ ફોર મંકી, એટલે એમ સાથે આને આવી રીતે જોડવાનું. પછી છે ક્વિલ, તો ક્યુ ફોર ક્વિલ. પછી ટોમેટો, તો ટી ફોર ટોમેટો. પછી રેબિટ, તો આર ફોર રેબિટ. પછી છે યાક, તો વાય ફોર યાક, આવી રીતે જોડી દેવાનું. પછી છે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. પેલી હરોળ છે એમાં જે જુદો હોય એના ઉપર ચોકડી કરવાનો. આ એક્સ છે, આ પણ એક્સ છે, ને આ એમ છે, ને આ એક્સ છે, આ એક્સ છે, એટલે આ હરોળમાં આ એમ અલગ છે, એટલે એના ઉપર ચોકડી. એવી રીતે બીજી હરોળમાં ઝેડ ઝેડ ઝેડ, પછી ઓ છે, એટલે એના ઉપર ચોકડી. વી 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 વી, ને પછી એસ, તો આમાં એસ એ જુદો છે, એટલે ચોકડી. પછીનો પ્રશ્ન છે, ચિત્ર ઓળખી બોક્સમાં તેનો પહેલો નાનો મૂળાક્ષર એટલે કે સ્મોલ મૂળાક્ષર લખવાનો છે. તો પહેલું શેનું ચિત્ર છે, સીપ, તો એસ ફોર સીપ. પછી છે પર્સ, તો પી ફોર પર્સ. પછી છે વલ્ચર, તો વી ફોર વલ્ચર. પછી છે ઝાઇલફોન, એટલે એક્સ ફોર ઝાઇલફોન. પછી આપેલા શબ્દો કેપિટલ મૂળાક્ષરમાં લખો. આ સ્મોલમાં લખેલા છે તો અહીંયા તમને કેપિટલમાં લખવાનો છે. તો પહેલો ટી છે, તો ટી કેપિટલ. પછી એ, પછી પી. એવી રીતે ઝીરો, તો ઝેડ. પછી આવશે ઈ, પછી આવશે આર, પછી આવશે ઓ. હવે અહીંયા છે આપેલો શબ્દ નાના મૂળાક્ષરમાં લખો. આ ઉપરવાળા કેપિટલ છે ને અહીંયા સ્મોલમાં લખવાના છે, એટલે પેલો આવશે પી, પછી ઓ, ને પછી આવશે ટી, એટલે પોટ. પછી એસ એટલે સ્ટાર, તો એસ ટી. પછી આવશે એ ને આર. આવી રીતે ઉપર કેપિટલ કરવાના છે ને અહીંયા સ્મોલ કરવાના છે. બોક્સમાં આપેલા નંબર શોધી તેના ફરતે વર્તુળ કરો. આ જે બોક્સ છે એમાં જે નંબર આપેલા છે એ જ લાઇનમાં એને શોધીને રાઉન્ડ કરવાના છે. આ છે 26, તો અહીંયા ક્યાં છે 26, 26 એટલે આ છે, એટલે એના ઉપર રાઉન્ડ. પછી 40, 40 એટલે ક્યાં છે 40, તો આયરો, એટલે એના ઉપર રાઉન્ડ. પછી 42, 42 એટલે ક્યાં છે 42 એટલે આયરો, એટલે એના ઉપર રાઉન્ડ. આવી રીતે શોધીને રાઉન્ડ કરવાના છે. તો આજે તમને આનું રિવિઝન કરવાનું છે.